ખાદ્ય પદાર્થ જે છે આની સાથે ભેળસેળ કરવામાં આવે છે, તો ખરેખર ભેળસેળ કરેલી જે વસ્તુઓ છે એનું વેચાણ કરવું, તો એના ઉપર એની સજાની જોગવાઈઓ શું છે? ખાદ્ય પદાર્થો ઉપર જે ભેળસેળ થાય અને એ ભેળસેળ માટે આ જે નવો કાયદો મેં તમને કહ્યું કે આ 2006 બન્યો, 2011 નિયમો બન્યા, 11 થી લાગુ થયો, એટલે આમાં કલમ 50 થી લઈ અને 60 સુધી અલગ 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 પ્રકારની એમાં સજાઓની જોગવાઈ કરી છે. દાખલા તરીકે હું તમને 2-3 ઉદાહરણ આપું એના, કે માગ્યા મુજબના સ્વરૂપનો થતું નથી, તો એવું હોય તો રૂપિયા 10 લાખ સુધીનો દંડ થાય એવી જોગવાઈ કલમ 53 મુજબ કરવામાં આવી છે. જાહેરાત કરીને વેચાણ કરવું, હા, એ જ રીતે બાહ્ય પદાર્થો એ જે હોય છે જે આમાં હોવા જ ન જોઈએ તે અંદર આવી જાય છે, જેને ફોરેન મટીરિયલ કહેવાય, ફોરેન મટીરિયલ એટલે જે આમાં નથી એવું ઇન્ગ્રેડિયન્ટ એમાં આવી જાય અને એવું તમને અંદરથી મળી આવે. દાખલા તરીકે તમે સેવ નું પેકેટ લાવીને અંદરથી લોખંડની નીકળી સોય નીકળી, તો આવું ઘણી વખત થતું હોય છે, તો આવું થાય તો 1 લાખ રૂપિયા સુધીના દંડની એમાં જોગવાઈ છે. એવી રીતે ફૂડ સેફ્ટી ઓફિસરના હુકમનું પાલન ન કરે, ઓફિસરે કીધું તમારે આટલું આટલું કરવાનું અને ન કરે તો પણ એને 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. પછી બિનઆરોગ્યપ્રદ ફૂડ જે વેચતા હોય, જે આરોગ્યને નુકસાન કરે છે એવા ફૂડ જે વેચતા હોય, બનાવટી છે, પડી રહેલું છે, વાસી થઈ ગયું છે વગેરે વગેરે, તો એવું હોય તો 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. ભેળસેળના જે તત્વો છે એ જો મળી આવે તો 2 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે અને ભેળસેળ તત્વ જો આરોગ્યને હાનિકારક હોય એવું મળી આવે તો રૂપિયા 10 લાખથી વધુ નહીં એટલા સુધીના દંડની જોગવાઈ છે. જ્યાં ચોક્કસ સજાની જોગવાઈ ન હોય ત્યાં પણ 2 લાખ સુધીના દંડની જોગવાઈ તો છે. પછી અનસેફ ફૂડ હોય અને અનસેફ ફૂડમાં દેખાઈ આવે તો 6 મહિનાની સજાની જોગવાઈ પણ છે, 6 મહિના સુધીની સજા, હા, અને 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. અને એનાથી આગળ જો ગંભીર પ્રકારની ઈજા થાય કોઈને, એ ખાધા પછી ગંભીર પ્રકારની ઈજાથી દવાખાના દાખલ થવું પડ્યું, આવી કોઈ સ્થિતિ થાય તો 6 વર્ષ સુધીની જેલની સજા છે. અથવા કોઈ પણ ફૂડ આરોગ્યું છે ને તેના કારણે કરીને હોસ્પિટલ થયું છે, કઈ પણ થઈ શકે, તો 5 લાખ રૂપિયા સુધીનો દંડ અને 6 વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે. અને જો એ માણસ મરી જાય કોઈ આવા કારણોસર તો એને 7 વર્ષથી ઓછી ને એવી આજીવન કેદની સજા પણ, 7 વર્ષથી વધારે આજીવન કેદ સુધીની કોઈ પણ સજા અને સાથે 10 લાખ રૂપિયા સુધીનો દંડ એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે. ઇવન ભેળસેળ કરવા માટેની વસ્તુઓ કબજે કરવામાં આવે, ભેળસેળ કરનાર ત્રીજો છે, બીજો કોઈ માણસ એને કબજામાં રાખીને બેઠો છે, એને પણ દંડની જોગવાઈ છે. એના માટે જેટલા પણ લોકો હોય એમાં આવતો હોય, એવી રીતે ખોટી માહિતી આપતો હોય, આ વસ્તુ જે નાખી છે આ નથી એવું ખોટી માહિતી કરીને આપતો હોય તો પણ એના માટે સજાની દંડની જોગવાઈ છે. લાયસન્સ નથી ફૂડનું અને ફૂડના લાયસન્સ વગર જો કોઈ માણસ કરે છે તો એને 6 મહિના સુધીની જેલ અને 5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. આવી અલગ 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 બધી જોગવાઈઓ ફૂડ સેફ્ટી એક્ટમાં કરવામાં આવી છે, નવો એક્ટ બનાવ્યો છે, ખૂબ સરસ રીતે એનું અધ્યયન કરવાનું જરૂરી છે. એટલે મૂળ તો આપણે જાગૃત થવાની જરૂર છે, જ્યાં સુધી વ્યક્તિ જાગૃત નહીં થાય ત્યાં સુધી આનું પરિણામ નથી મળવાનું. આ તો થઈ ખાદ્ય ખોરાક અને ભેળસેળ બાબતે, પણ હવે ક્યાંક ને ક્યાંક એવું બને છે કે ક્યાંક ને ક્યાંક ગ્રાહક જાગૃત છે અને એને ફરિયાદ પણ કરવી છે, ત્યારે પ્રથમ દ્રષ્ટિ અને ફરિયાદ કરતા બિલની પણ માંગણી કરવામાં આવે કે એનો એવિડન્સ જોઈએ કંઈથી ખરીદી, પણ આ કિસ્સામાં એવું પણ એસ્ટિમેન્ટ છે એ પણ ખ્યાલ રાખવાનો. ત્રીજી વાત, જ્યારે તમને બિલ નથી આપતા તો પહેલી વસ્તુ એવી દુકાનથી ન ખરીદો કે બિલ ના આપે, પણ ક્યારેક મજબૂરી છે કે આ દુકાનથી ખરીદવું પડશે, બિલ મળશે નહીં. આવી જ્યારે સ્થિતિ થાય ત્યારે તમે સેલ ટેક્સમાં રજૂઆત કરવાની કે મેં ફલાણી દુકાનથી આ તારીખે આટલો માલ ખરીદેલ છે અને મને બિલ આપવાની વેપારીએ ના પાડી છે, ચોક્કસ જ સેલ ટેક્સ ખાતું એના ઉપર નજર કરશે. અને એ જ પ્રકારે એ અરજીની અરજીની જે નકલ છે લઈને ગ્રાહક સુરક્ષા મંડળમાં મળો, તોલપાપ કચેરીને પણ એનાથી રજૂઆત કરો. ગ્રાહક સુરક્ષા મંડળ એના માટે કરીને કોર્ટમાં કેટલું કરશે
એ સેકન્ડ નંબરે આવશે, કેમ કે એની પાસે ડાયરેક્ટ સત્તા એવી નથી કે કોર્ટમાં જઈને દંડ કરી દે. પણ સેલ્ટેક્સ એનો જો કરશે રિપોર્ટ તો ચોક્કસ જ એને સજા થશે. એટલે પ્રાથમિક એને જીએસટી ડિપાર્ટમેન્ટ જે છે વેબસાઈટ, બિલકુલ એને કરીને કમ્પ્લીટ કરવી જોઈએ, કરવી જોઈએ. હવે આપણા જે છે મિત્રો જે લાઈવ છે એમાંથી એમના પ્રશ્નો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વાળા જલ્દી આવતા નથી, માટે ગ્રાહકની ફરિયાદમાં પણ પુરાવાનો અભાવ રહે છે. આવું વિપુલ ગજ્જર દાંતાથી જણાવે છે. નહીં, બિલકુલ સાચી વાત છે કે ફૂડ અને ડ્રગ ડિપાર્ટમેન્ટ બિલકુલ ઉદાસીન. અને વિપુલભાઈ ગજ્જર એટલે તમારી જાણ માટે કહું છું કે પોતે પણ ત્યાં ગ્રાહક સુરક્ષા મંડળ ચલાવે છે. બરાબર, એટલે એમના પણ આ વસ્તુ ધ્યાનમાં હોય જ છે કે ફૂડ અને ડ્રગ ડિપાર્ટમેન્ટને ગમે એટલા ફોન કરવા એના ઉપર કોઈ અસર નથી. એમનો હેલ્પલાઈન નંબર પણ કોઈ વાર કામ કરતો હોય એવું બહુ ઓછા સંજોગોમાં જ બને છે કે હેલ્પલાઈન નંબર ઉપર કોઈ રિપ્લાય મળે. એટલે સરકારે આ વિષયમાં ગ્રાહક સુરક્ષા મંડળોએ પણ જાગૃત, અમે પણ પોતે લખ્યું છે એક વાર, અને હજુ પણ સરકારમાં એને વારંવાર લખવું જોઈએ ને ફૂડ ડ્રગ ખાતાએ આ બાબતે જાગૃત થાય એના પ્રયાસ ગ્રાહક સુરક્ષા મંડળોએ અને ખાસ કરીને પત્રકારોએ. મેં ભૂતકાળમાં આપના ધ્યાન દોરું છું કે ડીસા નગરપાલિકામાં આજ સુધી ફૂડ ઇન્સ્પેક્ટરની જોગવાઈ નથી. કોઈ ફૂડ ઇન્સ્પેક્ટર છે નહીં. જગ્યા પાડવી જોઈએ, ભરવી જોઈએ. આ ડીસા નગરપાલિકા તો ઉદાહરણ આપું છું, આવી તો અનેક જગ્યાઓ છે. તો પણ આ નગરપાલિકાઓ જે છે તે પણ ખરેખર જોવા જોઈએ તો એમની મોટી ખામી છે કે એમનું બેકઅપ નથી. અને અન્ય વ્યક્તિ પાસે કદાચ એક ક્લાર્ક અથવા પ્યુની કેટેગરીનો વ્યક્તિને એ ચેક શું કરશે જી? એને ખબર શું છે? નોલેજ જ નથી. નોલેજ જ નથી. એ શું ચેક કરશે? અહીંયા ગંદકી નથી આજુબાજુમાં, અહીંયા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે અને કશું નથી, 200 રૂપિયા આપે છે, આટલું જ ચેક કરવાનું છે. એ સિવાયનું કાંઈ નથી એમની પાસે. એટલે હું જે તે મ્યુનિસિપાલિટી છે તેનો પણ ક્યાંક ને ક્યાંક રોલ છે. બિલકુલ 100% રોલ છે. મ્યુનિસિપાલિટી જાગૃત થવું જોઈએ આ બાબતે. અને હું તો કહું છું કે પત્રકારોએ ખાસ લખવું જોઈએ કે ડીસા નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે ફૂડ ઇન્સ્પેક્ટરનું મહેકમ કરવું જોઈએ અને જગ્યા ભરવી જોઈએ. કારણ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ એકલાની જવાબદારી નથી, ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપાલિટીની પણ બધા 100% જવાબદારી અમારી પણ ભેગી છે, એકલા નગરપાલિકાની નથી. અમે પણ ક્યાંક બે જવાબદાર છીએ એના માટે. હમણાં સરકારે એક નવો પરિપત્ર કર્યો છે કે ખુલ્લી પડેલી મીઠાઈ અથવા ખુલ્લા પડેલા તમારા જે ફરસાણ વગેરે છે એ કોઈ ગ્રાહક લેવા આવે છે તો ઘણી વાર શું કરે, આમ હાથથી પકડીને પેલામાં ત્રાકવામ નાખે અને પછી તોલીને આપી દે છે. પરિપત્ર છે સ્પષ્ટ શબ્દોમાં કે એને ગ્લોવ્સ પહેરવા પડશે. જો ગ્લોવ્સ પહેર્યા વગર એ લે છે તો એ ગુનેગાર છે. એના વિરુદ્ધમાં ફરસાણ ફરિયાદ પણ થઈ જશે. ગ્લોવ્સ પહેરીને એટલે પોતાના હાથમાં જે બેક્ટેરિયા છે એ પેલી વસ્તુને ન અડે એનું પાક્કું ધ્યાન રાખવું પડશે. એટલે ગ્લોવ્સ પહેર્યા વગર એને ખરેખર ખાદ્ય પદાર્થને ટચ જ ના કરવો જોઈએ. એટલે એ ટચ કરે છે તો ગ્લોવ્સ પહેર્યા પછી જ એને આપવું જોઈએ. એવી રીતે બોક્સ જે છે એ બોક્સ ઉપર જો પેકિંગ વસ્તુ વેચે છે તો આટલી વસ્તુ એને ઉત્પાદકે છાપેલી છે કે નહીં એ ચેક કરવું જોઈએ. ચેક કર્યા વગર વેચે તો એકલો ઉત્પાદક જવાબદાર નથી, વેચનાર પણ એટલે એની પણ એને ધ્યાન રાખવું જોઈએ. એ જ રીતે રંગવાળી વસ્તુઓ છે એનું ધ્યાન રાખવું જોઈએ. માથા ઉપર જે માથાના વાળ છે ઘણી વાર પેલામાં પડી જાય છે તો એના ઉપર માથાની કેપ જે છે એ ભલે પ્લાસ્ટિક ની હોય કે કાગળ ની હોય કે જેની પણ તમે તો એ કેપ થી બાંધી રાખવું જોઈએ જેના કારણે કરીને એ વસ્તુ જે લૂઝ વસ્તુ જે છે જે પેકિંગ આપે છે દરમિયાન આ બે વસ્તુ ખાસ જાણવા કે હાથમાં ગ્લોવ્સ છે અને માથાની અંદર એને કેપ છે. એવું નથી કરતા તો ગુનેગાર છે. મોટા ભાગે એવું લગભગ જોવા કે મળતું નથી. ક્યાંક કોઈ સારી એવી રાજશ્રી મીઠાઈ તો હું એમને ત્યાં ગયો તરત જ એને છોકરાએ ગ્લોવ્સ પહેર્યા અને ગ્લોવ્સ પહેરીને મને વસ્તુ એ તોલીને આપી. એટલે મને થયું કે એ એપ્રોસિટ બિલકુલ કરે છે, એ કામ યોગ્ય ચાલી રહ્યું છે. તો આવું થતું હશે, નહીં થતું હોય એવું પણ નથી, પણ ઓછા પ્રમાણમાં હશે એવું તમારી વાત નથી. ઘણા ઓછા પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક મીઠાઈઓ જે હોય છે એની પર ઢાંકવા પણ નથી આવતું. ક્યાંક ને ક્યાંક ખુલ્લી હોય, સપોઝ કે ડીસાની વાત કરવામાં આવે તો જૂના બસ સ્ટેન્ડ રોડ ઉપર જે મીઠાઈની દુકાન આવી છે લગભગ ત્યાં એટલે મોટા પ્રમાણે ધૂળ ઉડતી હોય છે, મીઠાઈ ખુલ્લી જ પડી જાય એમના પાત્ર. બિલકુલ ખુલ્લી મીઠાઈઓ વેચવી એ પણ ગુનો બને છે. એટલે ખુલ્લી મીઠાઈ પણ ન રાખી શકાય, એને બિલકુલ કવર્ડ કરીને એવી રીતે પેકિંગ રાખવું જોઈએ કે માખીના ઈંડા એની ઉપર ન બેસે.
કેમકે માખી બેસે છે, તરત ઈંડા છોડે છે, માખી મચ્છર વગેરે વગેરે વગેરે, અને એના પરિણામે પણ રોગ થવાની સંભાવના રહે છે. એટલે ખુલ્લી મીઠાઈ પણ વેચવી ગુનો જ બને છે. એટલે આ બાબતને લઈને મ્યુનિસિપાલિટીને પણ જવાબદારી બને છે કે આ લોકો 100% એમણે એ જવાબદારી છે. પછી જો દિશામાં ઘણા સમયથી વેપારીઓ ખુલ્લામાં મીઠાઈ વેચે છે, આપણે ચર્ચા થઈ છે, કાર્યવાહી કરતી અને કાર્યવાહી કોઈ કેમ નથી કરતું, એવું શું કારણ છે? કોઈ કાર્યવાહી નથી કરતું આવે તો ચોક્કસ જ સરકારમાં બેઠેલા ઓફિસર્સ એટલા જવાબદાર તો હોય છે કે જે આ બધી સૂચના આપે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેની અંદર અમુક વાર તો એવી પણ વસ્તુ ચર્ચા થઈ ગઈ કે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીને કોન્ટેક્ટ કરવો તો કઈ રીતે કરી શકે. એની અંદર એમના નંબરો ઓલરેડી બધી જગ્યાએ આપેલા છે અને જોઈએ તો હજુ પણ ક્યારે કહેશે તો આપણને પ્રોવાઈડ કરવામાં આવશે. ખાસ ગ્રાહક સુરક્ષા મંડળનો નંબર અને હેલ્પલાઇન નંબરો જે છે ગ્રાહક સુરક્ષાના એ બધાએ નોંધી રાખવા જોઈએ. એ હેલ્પલાઇન નંબર હું આપને આપી રાખું છું. એક તો અમારી ઓફિસનો જે છે એ 0274-4231-222 આ નંબર ગમે ત્યારે આપ કરો અને ઓફિસના સમય કરશો તો એ ફોન ઉપરથી તમને વાજબી જવાબ મળશે એવી અપેક્ષા છે. બીજું અમારા જે સેક્રેટરી છે મનોજભાઈ શર્મા એમનો પણ નંબર 8036-10-66 8000-36-1066 એ પણ નોંધી રાખવાની આવશ્યકતા છે. મારો નંબર આપી રાખું છું પણ મારો ફોન ઉપડવાનું બહુ ઓછું બનતું હોય છે એટલે શક્ય હોય તો મને મેસેજથી જો કોઈ સૂચના આપવામાં આવશે તો પ્રતિઉત્તર હું એનો આપી શકું છું અને મારી અનુકૂળતા હું સામેથી પણ ફોન કરતો હોઉં છું કેમકે કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હોય આપણે ક્યાંક કોઈ ફોન ન ઉપડે એવું બને એટલે મારો નંબર આપી રાખું છું. 99094-64582 આ નંબર પણ નોંધી રાખો ગમે ત્યારે એ વસ્તુ આવશ્યકતા પડે તો આપણે મારો સંપર્ક કરી શકો. હવે બીજો પ્રશ્ન છે કે જો મીઠાઈના સેમ્પલ લેબોરેટરીમાં મૂકવામાં આવે